साथ ही स्कूलों की दादागिरी सामने आवी राज्य सरकार ना आदेश ने गोली ने पी रही है स्कूलों। चाणक्यपुरी नी शायोना कैंपस नी त्रिवेणी स्कूल ना वालियों ने फरमान, काल थी स्कूल में ना आवनार विद्यार्थी नु शिक्षण कार्य कर्यु बंद। राज्य सरकार नो आदेश होवा छता पण स्कूल नी दादागिरी, शायोना स्कूल में आवनार विद्यार्थी ने ज अपाशे शिक्षण। राज्य सरकारी स्कूलों में हाजरी करी छे मरजियात, ऑनलाइन शिक्षण चालू राखवाना आदेश होवा छता पण स्कूलों मनगठंत निर्णय लई रही छे। संवाददाता जयंती चौधरी मारी साथे फोन लाइन पर छे। जयंती, राज्य सरकार नो आदेश छे मर्यादित शिक्षण नो, तेम छता आ स्कूल शा माटे नियमों नु पालन नथी करती? ચોક્કસથી કહી શકાય કે રાજ્ય સરકારે ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ કરવાની છૂટ આપી હતી, તેની સાથે એક નિયમ એ પણ બનાવ્યો હતો કે વિદ્યાર્થીઓને કોઈને ફોર્સફુલી સ્કૂલમાં નહીં બોલાવી શકાય। જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવવા માંગતા હશે તેમને જ આવવાનું રહેશે, તે પણ વાલીના સંમતિ પત્રક સાથે। જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં નથી આવવા માંગતા, કોરોનાનો ડર છે, તેમનું ઓફલાઈન શિક્ષણ ની સાથે સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવાનું રહેશે। એટલે કે વિદ્યાર્થીઓ જે રીતે ઓનલાઈન અત્યાર સુધી અભ્યાસ કરતા હતા તે રીતે વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ રાખવાનો રહેશે। પરંતુ શાયોના કેમ્પસની અંદર આવેલી ત્રિવેણી સ્કૂલ છે તેની જે મેસેજનો ગ્રુપ છે વાલીઓના, તેની અંદર શિક્ષક દ્વારા લખવામાં આવ્યું છે કે તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત સ્કૂલે આવવાનું રહેશે, ઓનલાઈન શિક્ષણ બંધ કરવામાં આવશે। એટલે ચોક્કસથી કહી શકાય કે રાજ્ય સરકારની જાહેરાત બાદ પણ કેટલીક સ્કૂલો છે તે પોતાની મનમાની ચલાવે છે અને વાલીઓના જે વિદ્યાર્થીઓ છે તેમને સ્કૂલ ફરજિયાત આવવા માટે ફરજ પાડી રહી છે। बिल्कुल जयंती, तमाम जानकारी माटे आपनो आभार। तो त्रिवेणी स्कूल में वालियों ने आ फरमान करवामां आव्युं, जे विद्यार्थी शाला में नहीं आवे एमने शिक्षण आपवामां नहीं आवे। जो कि सरकार नो आदेश छे मरजियात शिक्षण नो, विद्यार्थी ऑनलाइन शिक्षण पण मेळवी शके तेवी व्यवस्था छे, तेम छतां शालाओ मनगठंत निर्णय लई रही छे। तो ऑनलाइन शिक्षण चालू राखवानो आदेश छतां पण स्कूलनी दादागिरी सामे आवी અને સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે આવતીકાલથી ઓનલાઈન લેક્ચર નહીં લેવામાં આવે। જે વિદ્યાર્થીઓ શાળામાં આવશે તેમને જ શિક્ષણ આપવામાં આવશે। ચાણક્યપુરીની શાયોના કેમ્પસની ત્રિવેણી સ્કૂલે આ ફરમાન કર્યું છે। કાલથી સ્કૂલમાં ના આવનાર વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય પણ બંધ કરવામાં આવ્યું છે, રાજ્ય સરકારનો આદેશ। પરંતુ કેટલીક એવી શાળાઓ છે કે જેમને કોઈ નિયમો લાગુ નથી પડતા, અથવા તો આ શાળાઓ નિયમોનું પાલન નથી કરતી। સવાલ નંબર એક, શાયોના સ્કૂલ શા માટે દાદાગીરી કરી રહી છે? વીટીવી ન્યૂઝ આ સવાલ ઉઠાવી રહ્યું છે। સવાલ નંબર બે, રાજ્ય સરકારના આદેશનું કેમ ઉલ્લંઘન કરી રહ્યા છે સ્કૂલના સંચાલકો? સવાલ નંબર ત્રણ, શાળામાં હાજરી મરજિયાત છે છતાં પણ શા માટે આ શાળાઓ દ્વારા આવું ફરમાન કરવામાં આવે છે? અને સવાલ નંબર ચાર, ચાણક્યપુરી સ્કૂલને શું શિક્ષણ વિભાગનો કોઈ ડર નથી રહ્યો? શા માટે આ પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે? સવાલ નંબર પાંચ, વિદ્યાર્થીઓને શિક્ષણ બંધ કરવાનું ફરમાન શાળા દ્વારા કેવી રીતે કરવામાં આવી શકે? ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાનો આદેશ છતાં પણ શા માટે સ્કૂલ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે છે અથવા તો પાલન કરવામાં નથી આવતું? તો શાળા શરૂ થતાની સાથે જ સ્કૂલોની મનમાની સામે આવી રહી છે। તો ગુજરાતમાં હજુ પણ બે